સીધું ભાઈ સીધું કર્યું એમાં ભાગ ચાર એના આજે આપણે ભણીશું. હવે આપણે છેલ્લે ભાગ ત્રણ માં છેલ્લે આપણે શું ભણ્યા હતા? આપણે એક વસ્તુ ખરીદીએ કે જે જરી જીવન જરૂરી ચીજ વસ્તુઓ જ હોય, મોટે ભાગે આપણે ખરીદતા હોય જીવન જરૂરી પણ મોટે ભાગે આપણે ખરીદતા હોય કે જે ગ્રામમાં પણ હોય અને કિલોગ્રામમાં પણ હોય એનો ખોટો આપણે પૂર્ણ કર્યો. હવે બાળકો તમારી તમારી જોઈ કોપી છે એમાં શું હતા બે પાના નંબર 138 કાઢો. હવે એના જે હું વાંચવાનું છું શું ભાઈ તો શું ભાઈ એક કિલો રૂ કે એક કિલો લુક્કડ. હવે તમે કહી શકશો બાળકો આમાંથી ભારે શું હોય? બેનું વજન એટલે કિલો છે તો આપણને પ્રશ્ન પૂછ્યો છે શું ભારે એક કિલો રૂ કે એક કિલો ખાંડ લુક્કડ. જીવન જરૂરી
ત્રીજા હશે. શું લખીશું? ત્રીજા. પછી આપણને આપ્યું છે ખાંડ અને એનું વજન એક, તો એ એક કિલો. એક ત્રીજાની ગ્રામ, તો એક ગ્રામ હોય બાળકો, એક ગ્રામ એટલું કેટલું થાય? આટલું જ થાય, એટલે કે એક કિલો ખાંડ. તો અહીંયા આપણે એ પણ લખીશું ત્રીજા. પછી આપણને આપ્યું છે રાઈના દાણા. રાઈના દાણા અને એમાં લખ્યું છે દ. તો આપણે એનો જવાબ આ રીતે આપીશું કે તાજવું
બીજા ખંડમાં ગાડી મૂકીશું. જે પહેલું નીચે તરફ જશે તે વસ્તુ બીજી વસ્તુ કરતા ભારે હશે. ચલાવવાનું કેવી રીતે? ટ્રેક્ટર અને ગાડી છે એ બંનેને એક એક પલ્લાનો મૂકો. જેનું વજન વધારે હશે એ વસ્તુ કેવી જશે? નીચી જશે. એટલે એ બાજુનું પલ્લું નીચું જશે. એટલે કે ત્રાજવું જોઈએ બીજી વસ્તુ કરતા ભારે હશે. એટલે કે ત્રાજવામાં ટ્રેક્ટરનું વજન ગાડી કરતાં વધારે જાય છે. તમે જો ચિત્રમાં પણ જોયું છે ટ્રેક્ટર નીચે બતાવ્યું છે અને ગાડી ઉપર બતાવ્યું છે. એટલે કે આપણે એને લખીશું ત્રાજવામાં ટ્રેક્ટરનું વજન ગાડી કરતા વધારે જણાય છે. સૌથી ભારે શું? સૌથી
ભાઈ શું છે? હવે બાળકો તમે કહી શકો ગાડી, બસ અને ટ્રેક્ટર એમાંથી સૌથી ભારે શું હશે? તો એમાં સૌથી ભારે કોણ હશે? વાસ્તવમાં સૌથી ભારે બસ હોય. ગાડી, બસ અને ટ્રેક્ટર ત્રણમાંથી સૌથી ભારે કોણ હશે? તો બસ હશે. હવે શું આપણને આગળ કીધું કે તમે સૌથી ભારે કઈ વસ્તુ જોઈ છે? હવે બાળકો તમે બધા સાધનો જોયા છે, ગાડી, બસ, એ તેમાં સૌથી ભારે શું હોય? તો સૌથી ભારે શું જોઈએ? આપણને કેમ પૂછ્યું છે તમે સૌથી ભારે કરવાનું છે. પછી વાત પછી મળીશું. નમસ્તે, થેન્ક યુ.